गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू संदीपनी एज्युकेशनल एकेडमी। तो आज आप विद्यार्थी मित्रों गणितना विषय में धोरण छ में आग जीशू आप प्रकरण नंबर त्रण शुरू करूँ हतु। तो आज आप जीशू एम अविभाज्य विभाज्य संख्याओ। अविभाज्य संख्या एट्ले अंग्रेजी में प्राइम नंबर कहीशू अने विभाज्य संख्या के जेने आपणे अंग्रेजी में कम्पोजाइट संख्या कहीशू। तो विद्यार्थी मित्रों अविभाज्य संख्या के जेना कोईपण भाग पड़ता नथी एटले के जे आपड़ा विभाज्य न होय एवी संख्या ने अविभाज्य कहेवाय के जेने भागी न शकाती होय। अने विभाज्य संख्या के एवी संख्या के जेने आपणे भागी शकता होईए। तो आपणे जोईए नीचेनुं कोष्टक। હવે તમને સંખ્યા આપી છે એના અવયવો અને અવયવોની સંખ્યા। સંખ્યા આપી છે એક, તો એકના અવયવ એક પોતે થશે, એના બાકી કોઈ વિભાજ્ય નથી। તો કુલ અવયવો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? એક, એટલે આપણે અવયવોની સંખ્યામાં લખીશું એક। ત્યારબાદ સંખ્યા લીધી છે બે, તો બે એટલે કે એક અને સંખ્યા પોતે। આપણે અવિભાજ્ય સંખ્યામાં એટલે કે અવયવોમાં જોયું હતું કે એક અને સંખ્યા પોતે એ બંને સંખ્યા તો કમ્પલસરી હશે જ, એટલે કે અહીં પણ એક અને બીજી બે સંખ્યા પોતે, એટલે કુલ થયા આપણી પાસે બે અવયવો, એટલે અહીં લખીશું આપણે બે। ત્યારબાદ સંખ્યા લઈશું ત્રણ, તો આ પણ આપણી પ્રાઇમ નંબર છે એટલે કે અવિભાજ્ય સંખ્યા છે જેના કોઈ ભાગ પડતા નથી। તો એક તરી ત્રણ એટલે એક આવશે અને ત્રણ પોતે આવશે, કુલ સંખ્યા થઈ ગઈ બે। ત્યારબાદ સંખ્યા લઈશું ચાર, ચારમાં પણ એક સંખ્યા પોતે અને બીજા કયા ભાગ પડશે ચારના? બે દૂ ચાર, એટલે બે લઈશું, એટલે કુલ અવયવોની સંખ્યા થઈ ગઈ આપણી પાસે ત્રણ। ત્યારબાદ સંખ્યા લઈશું પાંચ, પાંચ પણ આપણો અવિભાજ્ય સંખ્યા છે જેના કોઈ ભાગ પડશે નહીં, તો એક અને સંખ્યા પોતે। જો વિદ્યાર્થી મિત્રો તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે જે સંખ્યાના કોઈ પણ ભાગ પડતા નથી તે સંખ્યામાં એક અને તે સંખ્યા પોતે લઈ જ લેવાની રહેશે। તો અહીં થઈ ગઈ કુલ સંખ્યા આપણી પાસે બે। હવે લઈશું છ, છ એ વિભાજ્ય અંગ છે એટલે કે વિભાજ્ય સંખ્યા છે કે જેને આપણે અવયવો પાડીશું, તો આપણી પાસે અવયવો બનશે એના ત્રણ દૂ છ, એટલે કે ત્રણ પણ આવશે અને બે પણ આવશે, અને એક તો કમ્પલસરી હશે જ અને સંખ્યા પોતે, એટલે કુલ થઈ ગયા આપણી પાસે ચાર। ત્યારબાદ સંખ્યા આપશે સાત, એક અને સાત કુલ થશે બે। ત્યારબાદ સંખ્યા આઠ લઈશું જે અવિભાજ્ય નથી પણ વિભાજ્ય છે, એટલે કે એક સંખ્યા પોતે અને બીજું કયા ભાગ પડશે? બે ચોક આઠ, એટલે કે બે લઈશું અને ચાર લઈશું, કુલ કેટલી સંખ્યા થઈ ગઈ ગણી લો, એક બે ત્રણ ચાર, એટલે આપણી પાસે થઈ ગયા ચાર। હવે સંખ્યા આવી નવ, એટલે કે એક નવ અને ત્રણ, ત્રણ કઈ રીતે આવ્યા? ત્રણ તરી નવ, એટલે સંખ્યા બની ગઈ આપણી કુલ ત્રણ। ત્યારબાદ સંખ્યા બની ગઈ દસ, એક દસ બે અને પાંચ, કારણ કે પાંચ દૂ દસ થશે એટલે બે પણ લઈશું અને પાંચ પણ લઈશું, કુલ સંખ્યા થઈ ગઈ આપણી પાસે ચાર। ત્યારબાદ અગિયાર લેતા એક અને અગિયાર, કારણ કે અગિયાર એ અવિભાજ્ય સંખ્યા છે, કુલ સંખ્યા બની ગઈ આપણી પાસે બે। હવે લાસ્ટ નંબર છે આપણી પાસે બાર, તો બારના તો ઘણા બધા અવયવો હશે, એક અને બાર, ત્યારબાદ ચાર તરી બાર એટલે ત્રણ અને ચાર, ત્યારબાદ છ દૂ બાર એટલે કે છ અને બે પણ, તો કુલ સંખ્યા કઈ બની ગઈ આપણી પાસે? છ। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પેન્સિલ ફૂટપટ્ટીની મદદથી સરસ મજાનું કોષ્ટક દોરીને તેમાં સંખ્યા અવયવો અને અવયવોની સંખ્યા દર્શાવવાની રહેશે।